અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ શહેરને જોડતા બ્રિજની હાલત અત્યારે હાડપિંજર જેવી થઈ ગઈ છે। ત્યારે આઇકોનિક બ્રિજનો રંગારંગ તો બીજો બ્રિજ પણ સમારકામ માંગે છે, તો હજારો વાહન ચાલકો માથે મોત લટકી રહ્યું છે। ત્યારે બ્રિજ અને સ્થાનની હાલત ખતરનાક થઈ ચૂકી છે। ત્યારે બ્રિજના સળિયાઓ અને દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે। હજારો વાહનો અહીંયાથી ડરતા ડરતા પસાર થાય છે, તો કોર્પોરેશન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુએ છે કેમ તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે। હજારો વાહન ચાલકો માથે મોત લટકી રહ્યું છે, ત્યારે બ્રિજ અને સ્થાનની હાલત ખતરનાક થઈ ચૂકી છે। બ્રિજના સળિયાઓ અને દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે। ત્યારે અમદાવાદ શહેરને જોડતા બ્રિજની હાલત હાડપિંજર જેવી થઈ ગઈ છે। આઇકોનિક બ્રિજનો રંગારંગ તો બીજો બ્રિજ પણ સમારકામ માંગી રહ્યો છે, તો હજારો વાહન ચાલકો માથે મોત લટકી રહ્યું છે, તો બ્રિજ અને સ્પાનની હાલત ખતરનાક થઈ ચૂકી છે। બ્રિજના સળિયાઓ અને દિવાલો પણ મોટી તિરાડો પડી ચૂકી છે। અમદાવાદને જોડતા બ્રિજની હાલત અત્યારે હાડપિંજર જેવી થઈ ચૂકી છે। ત્યારે આઇકોનિક બ્રિજનો રંગારંગ તો બીજો બ્રિજ પણ સમારકામ માંગી રહ્યું છે। હજારો વાહન ચાલકો માથે મોત લટકી રહ્યું છે, ત્યારે કોર્પોરેશનની કામગીરી પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે બ્રિજ અને સ્પાનની હાલત ખતરનાક થઈ ગઈ છે। બ્રિજના સળિયાઓ અને દિવાલો પણ મોટી મોટી તિરાડો પડવા લાગી છે। ત્યારે અમદાવાદ શહેરને જોડતા બ્રિજની હાલત અત્યારે હાડપિંજર જેવી થઈ ગઈ છે। अरे बहुत खराब है साहब, डेढ़ दो महीने से तो ये हालत हो गई है ना कि 10 मिनट 15 मिनट कभी कभी आधा घंटा हो जाता है। ये एक बरस से खराब पड़ा है। ये टूट जाएगा, इसके लिए तो इन्होंने यहाँ से साइड बंद कर दी है। साइड यहाँ से खस्ता हालत हो गई, इसकी ब्रेक हो गया थोड़ा सा। मैं लगभग एक बार दो बार निकलता हूँ। आगे गुलजार गुलाब नगर में मेरी फैक्ट्री है, ट्रैफिक फुल रहती है, लेकिन रोड अक्खा टूटा हुआ है। पूरा ब्रिज वाइब्रेट करता है, कोई लोगों को असुविधा होती है, बड़े परेशान होते हैं लोग। सरकार को ये इसका इंतजाम करे, नहीं तो कोई दिन बैठ जाएगा नीचे। दुर्घटना हो सकती है, आप देख ही रहे ना, आप खड़े वहाँ कैसी हालत है। ये ब्रिज टूटने में क्या बाकी है अभी इसमें। આ બ્રિજ ઉપરથી હું તો રેગ્યુલર નીકળું છું, અઠવાડિયામાં મારે 3-4 વખત હોય છે, બટ અહીંયા એવરી ટાઈમ આ ખાડા આજે છે આ ક્યારેય મેં ભરેલા જોયા જ નથી। લગભગ છેલ્લા 3-4 વર્ષથી તો મારા ધ્યાનમાં આ ખાડા એમને એમ જ છે। આ બ્રિજ નબળો પડી ગયો છે, અને બીજી વસ્તુ કે આ નારોલવાળો હાઈવે છે, તો અહીંયાથી હેવી ટ્રક લોડ પણ નીકળતા હોય છે, અને બીજું પણ આવવા જવા માટેનો આ એકદમ સરળ રસ્તો છે જે નારોલ અને આપણા જુવાપુરા અને વિશાલાને કનેક્ટ કરે છે। તો આઈ થિંક આના ઉપર પહેલાં કામ થવું જોઈએ, કારણ કે બ્રિજ ઘણા વર્ષોથી આમને આમ છે, આની પરિસ્થિતિ પણ નબળી છે, અને જે પ્રમાણે અહીંયા જે ટ્રાફિકનો લોડ થઈ જાય છે એ પ્રમાણે આ બ્રિજ માટે કામ થાય તો સારું છે। અમદાવાદ શહેરની અંદર એક તરફ 74 કરોડ રૂપિયાનો અટલ બ્રિજ બનાવવામાં આવે છે, અને તેનું પ્રમોશન પણ એટલું જ કરવામાં આવે છે, પરંતુ શહેરની બીજી તરફ આવેલો એક ખૂબ જ વ્યસ્ત બ્રિજની હાલત એકદમ હાડપિંજર જેવી થઈ ગઈ છે। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, આ જે બ્રિજ છે ત્યાં એટલી ખરાબ હાલત છે કે બ્રિજના બંને ભાગ છે તેની વચ્ચે 5-6 ઇંચ જેટલો જે ડિફરન્સ પડી ચૂક્યો છે, સાથે સાથે જેના સ્પાન છે તે સ્પાન પણ એકદમ બ્લોક થઈ ચૂક્યા છે, અને આ સ્પાનના લીધે અહીં જે મૂવમેન્ટ થવી જોઈએ, જે બ્રિજની મૂવમેન્ટ થયું છે તેના જગ્યાએ અત્યારે આ તમામ જે વસ્તુઓ છે તે તૂટી ભાંગી ચૂકી છે। બ્રિજ ઉપર ઠેર ઠેર જગ્યા પર ખાડા પડી ચૂક્યા છે, તો સાથે સાથે જ બ્રિજને સમારકામ કરતા બ્રિજ નવા બ્રિજની ખૂબ જ જરૂરિયાત દેખાઈ રહી છે। આ બ્રિજ ક્યારે બનશે તે એક મોટો સવાલ છે, પરંતુ સમારકામ પણ ક્યારે થશે એ પણ એક મોટો સવાલ છે। આ સાથે જ તંત્ર છે તે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું પણ લાગી રહ્યું છે, અને આ બધાની વચ્ચે જ જો આગામી દિવસોમાં આ મામલે કોઈ કામગીરી નહીં કરવામાં આવે, સમારકામ નહીં કરવામાં આવે,
તો એક મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.